વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓને સોનેટનું સ્વરૂપ અભ્યાસક્રમમાં છે એમને ઉમાશંકરનો જઠરાગ્નિ, રહ્યા વર્ષો ગયા વર્ષો, એ ઉપરાંત એક બીજું સોનેટ પણ અભ્યાસક્રમમાં છે, સખી મેં કલ્પીતી. સખી એટલે થનાર પત્ની, એ આપણે સમજી શકીએ. કેવી કલ્પીતી? શિખરણી છે. સખી મેં કલ્પીતી પ્રથમ કવિતાના ઉદયશી, અજાણી ક્યાંથી એ ઉતરી અણધારી રચી જતી. ઉરે ઉર્મી માલા લય મધુર ને મંજુલ રવ, જતી તોય હૈયે ચીર મૂકી જતી મોદ મદિરા. સખી મેં ઝંખીતી જલધર ધનુષેથી ઝૂલતી, અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટશી. પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહી અંકિત થતી, સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્ન સુરભી. સખી મેં વાંછીતી વિરલ રસ લીલાની પ્રતિમા, સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતા. અસેવ્યા સ્વપ્નોના સુમદુલ રચા સંપુટ સમી, જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિતશી. જો સખી મેં કલ્પીતી પહેલું ચતુષ્ક, સખી મેં ઝંખીતી બીજું ચતુષ્ક, સખી મેં વાંછીતી ત્રીજું ચતુષ્ક. શેક્સપિયર શૈલીનું સોનેટ છે. ત્રણ ચતુષ્કમાં આવી કલ્પીતી, આવી ઝંખીતી, આવી વાંછી હતી, પણ યુગ્મક વળાંક ચોટ મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી પૂર્ણપણ ના, છતાં કલ્પ્યાથી એ મધુરતર હૈયાની રચના. કેવી કેવી કલ્પનાઓ કરી હતી, પણ જ્યારે મળી ત્યારે જોયું કે એ તો મારી જેવી જ મનુજ, માણસ જેવી જ છે, પણ કલ્પનાથી ઘણી બધી મધુર. કલ્પનાથી આરંભાઈને ઝંખના અને વાંછાને સ્પર્શતું આ રચના અત્યંત લાગણીપૂર્વક મને અને તમને વાસ્તવિકતા સુધી લઈ જાય છે. સખી મધુરતર તો આપણે એવું કહેવું પડે કે વાસ્તવના માધુર્ય સુધી આપણને આ સોનેટ લઈ જાય છે. આમ જોઈએ તો વાંછના સુધીની યાત્રા તો સૌ કોઈના હૃદયમાં ક્યારેક ને ક્યારેક જન્મતી જ હોય છે. દરેક પોતાને કેવી સખી જોઈએ છે એની કલ્પના કરતું હોય છે. પણ આ સોનેટની છેલ્લી બે પંક્તિઓ યુગ્મકમાં જે લાગણી પ્રગટ થઈ, એ અનુભવવાનું અને એને એ રીતે પ્રગટ કરવાનું અને સ્વીકારવાનું બધા માટે શક્ય હોતું નથી. તમે જે જે કલ્પના કરેલી એનાથી સાવ જુદી મળી છે. સખી જીવન સાથીની રમણીય કલ્પના કેવી? પહેલી પંક્તિમાં છે, સખી મેં કલ્પીતી પ્રથમ કવિતાના ઉદયશી. ક્યારે આવે છે કવિતા? ખબર નથી. પ્રથમ કવિતાના ઉદયશી, આનાથી બીજી સરખામણી તમે કઈ કરો? પ્રથમ કવિતાનો ઉદય કેવો? તો અજાણી ક્યાંથી એ ઉતરી અણધારી રચી જતી ઉરે ઉર્મી માલા, પ્રવાહી શિખરણી. કવિતા ક્યાંથી જન્મે છે? કોઈ અજાણ ભૂમિમાંથી. સખી ક્યાંથી આવવાની છે? કોઈ અજાણ ભૂમિમાંથી. જ્યાંથી આ કવિતા આવે છે એ સ્થળ, એ પ્રદેશ અજાણ્યો છે. એટલું જ નહીં, એ સ્વયં પણ આવે ત્યારે આરંભે અપરિચિત હોય છે, અજાણી છે અને અજાણ્યા પ્રદેશમાંથી ઉતરી આવે છે. ખબર નથી પડતી, અણધારી આવે છે. ઠાકોરનું સોનેટ યાદ છે ને, બાની ભીની નીતરે નિંગળે અંતરે શિય સહેની. ખબર નહીં ક્યાંથી અણધારી આવે છે,
આવે છે અને હૃદયમાં ઉર્મી માલા રચી જાય છે. મધુર લઈ અને મંજૂર રવ વાળી એ સરવાણી આવે છે ત્યારે એ પરિપ્લાવિત કરી જાય છે. એ આવે છે અને સમગ્ર અસ્તિત્વને આરપાર ઝંકૃત કરી જાય છે. જાય છે ત્યારે પણ ચિરંતર પ્રસન્નતાની મહેક મૂકીને જાય છે. હે સખી, તું આવી હોઈશ એવું મેં કલ્પ્યું હતું. સખી મેં ઝંખીતી જલધર ધનુષેથી ઝૂલતી, મેં કેવી ઝંખી હતી, જલધર ધનુષ્યથી ઝૂલતી, સ્વયં સૌંદર્ય દેખાય નહીં છતાંય જેનો અણસાર આવે એવી મીઠી, અવનવલ રંગોની લટ જેવી, હૃદયમાં પ્રતિબિંબિત થઈ મારા અણુએ અણુમાં આલેખાતી જતી, આત્મામાં મારા અંતરમાં સ્ફૂર્તિ કોઈ સ્વપ્ન સુરભી જેવી તને કલ્પી હતી. આ કલ્પી હતી, ઝંખી હતી. અને હવે સખી મેં વાંચી તી વિરલ રસ લીલાની પ્રતિમા, સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતા. આવી આવી કલ્પના ઝંખના અને હવે વાંછા, તારા માટેની વાંછા કેવી હતી સખી? તું જાણે વિરલ રસ લીલાની સાક્ષાત પ્રતિમા, હૃદયમાં જ પ્રગટતા રહેતા સ્વયંભૂ ભાવોનું જાણે નમણું નિવાસ સ્થાન. જે સ્વપ્ન હજુ અધૂરા છે એમ નહીં, હજુ જે સ્વપ્ન સેવવાના બાકી છે એવા સ્વપ્નોના સુમધુર સંપૂટ જેવી જાણે કે તું હોય. આવી આવી કલ્પના ઝંખના વાંછા જેના વિશે હતી, એ માધુર્યની મૂર્તિના આગમનનો અવસર જ્યારે આવ્યો, સખી ખરેખર મળી એ ક્ષણ આવી, ત્યારે કલ્પનાને બદલે વાસ્તવિકતાનો સ્પર્શ થયો. એ વાસ્તવિકતા કેવી હતી? મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી પૂર્ણપણના, છતાં કલ્પ્યાથી એ મધુરતર હૈયાની રચના. ઓ, આ તો મનુજ મારા જેવી જ, સામાન્ય મનુષ્ય જેવી જ, પૂર્ણ પણ નહીં અપૂર્ણ, પણ છતાંય કલ્પ્યાથી એ મધુરતર હૈયાની રચના. મારી કલ્પનાથી, મારી વાંછાથી, મારી ઝંખનાથી ક્યાંય મધુરતર તારા હૈયાની રચના છે એમ કહેતાની સાથે જ સખીના આગમનને, એના સાથને કેવો તો સ્વીકાર કવિ આપી દે છે એક જ ઝટકે. આ અઘરી વસ્તુ છે. તમારી કલ્પના ઝંખના વાંછાથી જુદી, મળી ત્યારે જાણ્યું મનુજ મુજશી, હું તો તને ક્યાં ક્યાં કલ્પના કરું, તું તો મારા જેવી જ, પણ છતાં કલ્પ્યાથી એ મધુરતર હૈયાની રચના. સ્વીકાર, આટલી કલ્પનાથી મધુર મળી છે એવી તો નહોતી ખબર. એ સ્વીકાર સખી મેં કલ્પીતી. તો ઉમાશંકરના ઘણા બધા સોનેટ બહુ જ સરસ છે, શાંતિથી વાંચવા.